સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બૂથ કાર્યકર સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલા દશાશ્રીમાળી વાડી ખાતે પ્રાંતિજ તલોદ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત બૂથ કાર્યકર સંમેલન યોજાયું, જેમાં બૂથ વિશે માર્ગદર્શન સાથે ચાલુ સરકાર ઉપર ચાખડાબાજીનો વરસાદ પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. તો આ સરકારમાં એકલો જૂઠાણો ચાલતો હોય તેવા આક્ષેપો પણ કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા. તો આવનાર દિવસમાં એક જૂથ થઈ ઉમેદવાર પક્ષ દ્વારા ગમે તે હોય પણ તેને જીતાડવા આજથી શરૂઆત કરવા માટે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું. તો આ પ્રસંગે માજી સાંસદ સાગરભાઈ જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પ્રમુખ મણિભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બેચરસિંહ, સાબરકાંઠા પ્રભારી વિજયભાઈ પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, નગરપાલિકા કોર્પોરેટર નિખિલભાઈ પટેલ, રેખાબેન સોલંકી, મીનાબેન પરમાર, પૂર્વ તાલુકા પ્રમુખ કાળુભાઈ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ દલોદમાંથી કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. ઝીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.